भरूच तालुकाना उमराजगाम में रहता बेहजनी अजंता फार्मा कंपनीना एक कर्मचारी नो रिपोर्ट पॉजिटिव आव्या बाद त्यां अन्य कर्मचारियों द्वारा अपडाउन करता होवाथी अपडाउन बंद करवा सरपंच द्वारा जिला कलेक्टर ने रजूआत करवामां आवी छे। बे दिवस पहला दहेजनी अजंता फार्मा कंपनीना भरूचना मुक्तानंद सोसायटी में रहता कर्मचारी कोरोना रिपोर्ट पॉजिटिव आता तंत्रए शहरना बाइपास रोड पर आवेल सोसायटीओं में रहता अजंता फार्मा कर्मचारी ने क्वॉरंटाइन करवानुं शुरू करता ज सोसायटी रहीशों में कोरोना संक्रमण थवानो भय उभो थयो छे। सोसायटी रहीशों कंपनीओं कर्मचारी अपडाउन सामे विरोध नोंधावता उमरज गामना सरपंचे आंगे कलेक्टर ने लिखित में रजूआत करी अपडाउन बंद करवानी मांग उठावी छे। उमरज गामना सरपंच मधुसूदन पटेले लखेला पत्र में जणाव्या मुजब भरूचना बाइपास रोड पर आवेल सोसायटी में मोटा भागे जिल्ला में आवेले कंपनीओना कर्मचारी रहे छे। कोरोना ना संक्रमण ने अटकाववा सरकारे बीजा तबक्का में पण लॉकडाउन चालू राख्यु छे। बधा ज बंद छे परंतु कंपनीओ हजु पण चालू छे। कर्मचारी लग्जरी बस सहित वाहनों में अपडाउन करे छे। ज्यां कंपनीओना स्टेन्ड छे त्यां शिफ्ट ना समय कर्मचारी टोळा હોય છે। સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી જેને લઈને કોરોના વાયરસના સંક્રમણ થઈ શકે છે। અજંતા ફાર્મા કંપનીના કર્મચારીઓ જે સોસાયટીમાં રહે છે ત્યાં કોરોનાનો ભય ઊભો થયો છે જેને લઈને ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીઓને પ્રમુખોએ કંપનીઓના કર્મચારીઓના અપડાઉન બંધ કરવાની માંગ કરી છે જેને પંચાયતે પણ સમર્થન આપ્યું છે। તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીઓને ચાલુ રાખવી હોય તો લોકડાઉન સુધી કંપનીઓમાં જ કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા કરો પરંતુ અપડાઉન બંધ કરો। તો આ અંગે મીડિયાને માહિતી આપતા સરપંચે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। હું મધુસૂદન ઉમાકાંત પટેલ ઉમરાજ સરપંચ। દુનિયામાં જે મહામારી આ કોરોનાની ચાલી રહી છે તે બાબતમાં મારે કલેક્ટર સાહેબને નિવેદન કરવા માગુ છું કે આ સોસાયટી અમારે 40 સોસાયટી આવેલી છે ને દહેજ જેટા ઓછામાં ઓછા 500 એમ્પ્લોય છે તો મારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે એ એમ્પ્લોયો ત્યાં જ રહે, દહેજમાં જ રહે, કંપનીમાં રહે, ત્યાં જમે, એ અમારા ભાઈઓ જ છે। પણ પરિસ્થિતિ અત્યારે શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાલમાં જે અજંટા ફાર્માના જે કેસ બન્યા છે અમારા ઉમરાજ સોસાયટીના વિસ્તારમાં ઓછામાં ઓછા 15-16 જણને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તો આ બાબતે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે એ લોકોને ત્યાં જ રાખે। પરિસ્થિતિ સોસાયટીઓમાં પણ બધા પ્રમુખોને એ જ રાય છે કે આ લોકોને દૂર રાખીશું, ભલે આપણા છે પણ દૂર રાખીશું તો નહીં તો મહામારીનો ભોગ બનીશું, માટે એ મારી નમ્ર વિનંતી છે એના પર ધ્યાન આપવામાં આવે।